આમોદ તાલુકાના ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ કરી રાજ્ય સરકાર સામે બાયો ચડાવી છે. અગાઉ ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક વીસીઈ દ્વારા પંચાયત મંત્રી સાથેની બેઠક તેમજ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં માંગણીઓ સંતોષવાની બાહેદરી મળતા હડતાલ મોકૂફ રાખી હતી, છતાં 8 મહિના પછી પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકો દ્વારા છેલ્લા 16 વર્ષથી ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજનાઓની કામગીરી કરવામાં આવી રહી છે, છતાં રાજ્ય સરકાર દ્વારા ન્યાય આપવામાં આવતો નથી, જેથી વીસીઈ દ્વારા અચોક્કસની હડતાલ કરી પોતાની પડતર માંગણી જેવી કે ઈ ગ્રામ પોલિસી હટાવી સરકાર પગાર ધોરણ લાગુ કરવામાં આવે, સરકારી કર્મચારી જાહેર કરી વર્ગ 3માં સમાવેશ કરવામાં આવે, સરકારી લાભો અને રક્ષણ આપી સમાન કામ સમાન વેતન આપવામાં આવે, જોબ સિક્યોરિટી અને છૂટા કરેલ વીસીઈને પરત લેવા જેવી માંગણીઓ સાથે તાલુકા પંચાયત આમોદને લેખિત આપ્યું હતું. તેમજ આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ સોલંકીને પણ લેખિત આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય સંજયસિંહ સોલંકીને પથરીનો દુખાવો થતો હોય તેઓ જંબુસરના ખાનગી દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે, છતાં કોમ્પ્યુટર સાહસિકોની તેમણે આવેદનપત્ર સ્વીકારી સરકારમાં રજૂઆત કરવાની બાહેંધરી આપી હતી. આમોદ તાલુકાના વીસી મંડળ તરફથી હડતાલનું જે કામગીરી અત્યારે ચાલી રહી છે કે અમારા જે પડતર પ્રશ્નો છે પગારને લઈને છે, અમારા 16-17 વર્ષથી જે કામગીરી કરી રહ્યા છે વીસીને કમિશન બેઝ પર કમિશન માગીએ તો ગામના લોકો થોડી તકલીફ આપે છે, એના બાબતે અમે અત્યારે આમોદ તાલુકાના વીસી અને ટોટલી ગુજરાતના તમામ વીસીએ એક સંગઠન થઈ અને હડતાલનું આયોજન કર્યું છે. અમારા જે બી પડતર પ્રશ્નો છે એ અમારું નિરાકરણ આવે એવી સરકાર તરફથી અમે માગણી કરીએ છીએ અને અમારી હડતાલ આગળ બી અમે હડતાલ કરેલી છે પણ છતાં એનું નિરાકરણ ન આવતા અમારે ફરીથી વીસી ગ્રામ પંચાયતના જે ઓપરેટરો છે એમને ફરીથી મેદાને હડતાલ માટે ઉતરવું પડ્યું છે અને એનું નિરાકરણ આ વખતે નહીં આવે તો અમે આ હડતાલ પૂરી કરીએ નહીં અને એમને આ આગામી ચૂંટણી આવશે એમાં ઘણી તકલીફોનું સહન કરવું પડશે એ બાબતે ધ્યાન રાખી અને ચાલુ સરકાર એમનું નિરાકરણ અમારા વીસી લોકોને આપે, પગાર ધોરણ આપે એવી અમારી માંગણી છે. અને અમારા જે બી પ્રશ્નો છે કમિશન બેઝના પ્રશ્નો છે, અમારા 16 વર્ષથી જે બી વીસી કામ કરે છે એનું બાકી છે, એમનો પગાર થાય, એમને લાભ પૂરેપૂરા મળે, સરકારી લાભો માટે જે બી કોરોનામાં એક્સપેક્ટ થઈ જાય, અમારા જે વીસી મંડળે જે નક્કી કરેલા પ્રશ્નો છે અમારા અમે આગળ ગુજરાત સરકારને જાણ કરી દીધી છે એ પ્રમાણે અમારી માંગણી સંતોષાય એવી જ અપીલ કરીએ છીએ સરકારને. બ્યુરો રિપોર્ટ, શુભમ ઉપાધ્યાય, ભરૂચ.